परम पूज्य महंत स्वामी श्री, पूज्य डॉक्टर स्वामी जी, ईश्वर चरण स्वामी जी, गुजरात ना मुख्यमंत्री श्रीमान विजय भाई, उप मुख्यमंत्री श्रीमान नितिन भाई, अने सौ हरिभक्तों ने જય સ્વામિનારાયણ. પચીસ વર્ષ રજત જયંતિ પર્વ જ્યારે મને વિવેકપૂર્વક પૂછવામાં આવ્યું કે તમે આવશો, ત્યારે મેં પૂછ્યું તો હું મહેમાન થઈ ગયો. મારું સૌભાગ્ય છે, જ્યારથી સમજતો થયો છું ત્યારથી આ પરંપરા સાથે, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે બહુ નિકટ ઘરોબર રહ્યો. આપણે ત્યાં ધર્મ અને પરંપરાની બધી ચર્ચાઓ ચાલે તો વચ્ચે ચમત્કાર લાયા વગર આપણી ગાડી ચાલે નહીં. કોઈ ને કોઈ એવી માનસિક દુર્બળતાનું પરિણામ બન્યું કે ચમત્કાર વગર કશું આપણને મજા જ ના આવે. અને મહાપુરુષોમાં પણ ચમત્કાર ગમે ત્યાં જ લાઈને આપણે પધરાવી દઈએ. પ્રમુખ સ્વામીની અત્યંત નિકટતા મેં અનુભવી એનું એક કારણ અગર હું કહું, તેમાં ચમત્કારનું નામો નિશાન નહોતું. સહજ સરળ, આપણને એમ લાગે આપણા કરતા એક ડગલું આગળ છે. ક્યારે આપણને દૂરી અનુભવવા જ ન દે. કોઈ પણ સંગઠન આધ્યાત્મિક હોય, સામાજિક હોય, એનો ફેલાવો થવો બહુ અઘરું કામ નથી, કારણ સમાજમાં એ પિંડ પડ્યો હોય છે અને કોઈ ધીમી ગતિથી કોઈ મોટી ગતિથી ફેલાવો થાય. પણ પ્રમુખ સ્વામીએ ફેલાવાને બદલે ઊંચાઈ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. હરિભક્તોના જીવનમાં ઊંચાઈ આવે, સંતોના જીવનમાં ઊંચાઈ આવે, એમનામાં એક સામર્થ્ય આવે. બ્રહ્મવિહારી સ્વામી હમણાં જે ઘટનાનો ઉલ્લેખ કરતા હતા ત્યારે હું એક વોલેન્ટિયર તરીકે કામ કરતો હતો. સાહીબાગ જ્યાં અત્યારે આરટીઓ ઓફિસ છે ત્યાં આપણો કાર્યક્રમ હતો અને બ્રહ્મવિહારી સ્વામી એ વખતે દીક્ષા લેવાના હતા. અને એમને અંગ્રેજી સિવાય કશું આવડતું નહોતું. અને એ વખતે મોટી સંખ્યામાં, અત્યારે જેટલા પણ સંત મંડળીમાં આપણને બધા તરવડાટવાળા દેખાય છે એ બધી ટોળી એ વખતની છે. પરંતુ પ્રમુખ સ્વામીએ માત્ર એક ઇમારત રૂપ મંદિરો નથી બનાવ્યા,
મને હમણાં બ્રહ્મવિહારીજી કહેતા હતા કે શાસ્ત્રીજી મહારાજે 12 મંદિર બનાવ્યા હતા, પાંચ મંદિર બાપાએ 1200 બનાવ્યા, અને દુનિયામાં કોણે કોણે બનાવ્યા, પરંતુ ઈંટ પથ્થર ચૂનો માટી એ ઇમારતો ખડકવાનું કામ પ્રમુખ સ્વામીએ નથી કર્યું. એમણે એક સામાજિક ચેતનાના કેન્દ્રો ઉભા કર્યા છે. ઘણીવાર પરંપરાઓને બોજમાં જીવનારા લોકો હિંમતભેર નવું કરવાનું સામર્થ્ય નથી ધરાવતા હોતા, એના કારણે કાળના બોજમાં જ દબાઈ જતા હોય છે. પ્રમુખ સ્વામીને નિકટતાથી જોઈને હું કહી શકું કે એ સમયના બંધનોથી બંધાયેલા નહોતા. લંડનમાં અક્ષરધામ બને તો એમને ખબર હોય કે અહીં બાળકનો જે ઉછેર થયો છે એના માટે તો મંદિરમાં રમત ગમતનું સ્ટેડિયમ બનાવવું જ પડે, ભલે ને ભગવાન પાસે આવે કે ના આવે. હવે આ હિંમત સામાન્ય પરંપરાઓથી બંધાયેલા વ્યક્તિમાં ન હોય. સમયાનુકૂળ પરિવર્તન શાયદ ભારતમાં મંદિર વ્યવસ્થા મંદિર પરંપરા એમાં આટલું બધું મેનેજમેન્ટ હ્યુમન ટચ પરફેક્શન ગુજરાતના અનેક મંદિરો સાથે આપણે પરિચિત રહ્યા છીએ, દેશના મંદિરો સાથે પણ પરિચિત રહ્યા છીએ, પણ અક્ષરધામ પછી પ્રમુખ સ્વામી અને એમની આખી ટીમે એક એવી પરંપરા ઊભી કરી કે મંદિર હોય કે ગંદુ હોવું જરૂરી છે, મંદિર હોય એટલે ચપ્પલ ગમે ત્યાં પડ્યા હોય એવું જરૂરી છે, મંદિર છે એટલે લોકો ગમે ત્યાં બેસીને ભજીયા ખાય જરૂરી છે, પ્રસાદ લઈને ગમે ત્યાં ફેંકે જરૂરી છે. આમૂલચૂલ પરિવર્તન કરી દીધું. તમારા પગરખા ક્યાં કાઢવાના અને પછી તમે જ્યાંથી બહાર નીકળવાના હો ત્યાં તમારા પગરખા આવીને પહોંચી ગયા હોય. મોટી સંખ્યામાં લોકો આવવાના હોય તો પગરખા ક્યાં કાઢે તો બહાર આવતા પહેલા એને થેલી આપી દીધી હોય. આ ચીજો અમસ્તી વિકસી નથી. કારણ હું પોતે સંગઠન શાસ્ત્રનો વ્યક્તિ રહ્યો હોવાના કારણે હું નાની નાની ચીજો જોતો હતો. એકવાર મેં અમારા આઈએએસ ઓફિસરોનો એક અભ્યાસ વર્ગ રાખ્યો હતો અને એમાં મેં બોલવા માટે બ્રહ્મવિહારી સ્વામી અને બીજા એના જેમણે આ બધી મંદિરની રચના કરી એમને બોલાવ્યા હતા, અને મેં કહ્યું અમારા ઓફિસરોને ભણાવો કે તમે સમયની અંદર આ બધું કામ પૂરું કેવી રીતે કરો છો, નહીં તો આપણે જ્યાં સરકાર પણ 18માં પૂરું કામ કરવાનું હોય 22માં તો શિલાન્યાસ કરે. આ નર્મદા આપણી સામે ઉદાહરણ છે, નર્મદા યોજના આપણી સામે ઉદાહરણ છે, જીવતું જાગતું. અહીંયા સમયબદ્ધ પ્લાનિંગ સાથે, અને એ વખતે મેં પૂજ્ય બાપા સામે એક વિનંતી કરી હતી કે દુનિયાની 3-4 યુનિવર્સિટીઝને અક્ષરધામ આખી જે પરંપરા છે એને કેસ સ્ટડી તરીકે નિમંત્રિત કરવા જોઈએ કે ભારતમાં સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં પણ મોડર્ન મેનેજમેન્ટ અને મોડર્ન ટેકનોલોજીનો કેવો અદભુત સુયોગ છે. શાયદ આપણે ત્યાં મંદિરોમાં જેમ મેનેજમેન્ટ લાવવામાં પ્રમુખ સ્વામીએ રોલ કર્યો એમ મંદિરોમાં ટેકનોલોજીનો પણ આટલો અદ્ભુત ઉપયોગ શાયદ ક્યાંય થયો હશે. આ જ્યારે આપણું અક્ષરધામ બનતું હતું ત્યારે એની વર્કશોપ પણ અહીંયા બનાવેલી, અને એ વખતે
એ વખતે આપણા પિલર બિલરનું બધું કામ ટેકનોલોજીથી થતું હતું. એની આખી રચના ટેકનોલોજીથી ચાલતી હતી. પિલર ઉચકવા માટે પણ મજદૂરોને બદલે મશીનનો ઉપયોગ પરફેક્ટલી કરવામાં આવતો હતો. અહીંયા જે જૂના હરિભક્તો હશે એમને બધાને યાદ હશે કે ટેકનોલોજીનો કેવો અદભુત ઉપયોગ થયો હતો. આજે આધુનિકતા અને દિવ્યતા બંનેનો સુભગ સંયોગ, એ જ રીતે તમે અક્ષરધામ મંદિર ક્યાંય પણ જાઓ તો પ્રત્યેક પથ્થર બોલતો હોય છે. હાથી બી મૂક્યો હોય તો તમને હાથ ફેરવવાનું મન થાય. જીવંતતા એનો અર્થ કે પ્રત્યેક બારીક ચીજો પ્રત્યેનો સમર્પણ ભાવ વિના શક્ય ન બને, ક્યારેય શક્ય ન બને. જે વખતે નક્કી કર્યું કે 3D થિયેટર હોય અક્ષરધામમાં, 3D થિયેટર આપણે ત્યાં તો ભલભલાના ભવા ચડી જાય, મંદિરમાં તો કઈ થિયેટર હોતા હશે, પણ દિલ્હીના અક્ષરધામમાં 3D થિયેટર બન્યું. અને સંદેશ આધુનિક ટેકનોલોજીથી આવનાર મુલાકાતી આવે ત્યારે ભક્ત નથી હોતો, પણ જાય ત્યારે ભક્ત બનીને જાય, આ સ્થિતિ પેદા કરી દીધી. એક તરફ અને વિશેષતા જુઓ પ્રમુખ સ્વામીની, એક તરફ આધુનિક સગળું જોઈએ, વ્યવસ્થાઓ ઉત્તમ જોઈએ, દુનિયાની મોસ્ટ મોડર્ન મેનેજરિયલ સ્કિલ જોઈએ, અને બીજી બાજુ સંતો માટે 18મી શતાબ્દીના બધા નિયમોનું કમ્પલસરી પાલન થવું જોઈએ. બે આ નાની ચીજ નથી. આજે પણ શાયદ હિન્દુસ્તાનના બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે 200 વર્ષ થયા મોટા પાયા પર દીક્ષાનો કાર્યક્રમ કર્યો, એ વખતે એમના મનમાં કલ્પના સ્પષ્ટ હતી કે આ જુવાનિયાઓને હું આ બધાને આ કામે જોતરું છું, આ નાનું કામ નથી. પણ એમને હું પરફેક્ટ ટ્રેનિંગ કરીશ, અને સારંગપુરમાં જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ થઈ છે આપણી, આજે હું એમ કહી શકું કે શાયદ હિન્દુસ્તાનમાં સંત પરંપરા માટે આટલા કઠોર નિયમો અને જ્ઞાનના અધિષ્ઠાન પર ભક્તિ, ભક્તિમાં પણ તર્કના તરાજુએ તોલાયેલી વ્યવસ્થા, સંતોને સંસ્કૃત આવડવું જોઈએ તો પછી એ ભલે લંડનમાં ભણીને આવ્યો હોય પણ તેને ભણવું જ પડે. એ યોગ ઋષિ બને કે ન બને, પણ એના જીવનમાં યોગ દિનચર્યાનો ભાગ હોવો જ જોઈએ. હું સારંગપુર જઈને બાપાએ શરૂ કરી આખો સિલેબસ જોવા ગયો હતો કે આખી કેવી રીતે ટ્રેનિંગ થાય છે, સંતોની આખી પરંપરા કેવી રીતે ચલાવવામાં આવે છે. તો એક તરફ મેનેજમેન્ટ, બીજી તરફ આધુનિક ટેકનોલોજી, ત્રીજી તરફ મંદિરની અંદર દિવ્યતાને ઊંચી ઊની આંચ ના આવવી જોઈએ. મંદિર ભવ્ય પણ હોય પણ દિવ્ય પણ હોય. અને બીજી તરફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એક તરફ સંતોની ના વિકાસ માટે, એમના યમ નિયમ માટે કઠોરમાં કઠોર બધી બાબતો, અને દરેકનું ઓબ્ઝર્વેશન, દરેકનું સાહેબ સરકારમાં પણ ACR આવી રીતે નહીં લખાતા હોય જેટલા પ્રમુખ સ્વામીના ચોપડે લખાતા હતા.
આજે લગભગ 1100 સંતો છે, શાયદ રામકૃષ્ણ મિશન પછી એક સમયે આટલા બધા સંતો હોય એવી વ્યવસ્થા કદાચ આ પ્રમુખ સ્વામી મહારાજના કારણે શક્ય બની છે. 21મી સદીનો માનવી એની આસપાસની દુનિયા જાત જાતના પ્રલોભનો, એમ્બિશન, પ્રત્યેક પળે લપસી પડવાની સંભાવનાઓ એવા યુગમાં 1100 કરતા વધારે સંતોનું હોવું આ ઘટના અસામાન્ય છે, અસામાન્ય ઘટના છે. સામાન્ય રીતે પ્રયાસ એવો હોય કે પોતાની વાત બીજા ઉપર છાઈ જાય એવી કોશિશ થાય. પ્રમુખ સ્વામીની વિશેષતા હતી, એમને કે બીએપીએસ ને છાઈ જવા કરતા સામેવાળાના અંદર સમેટી લેવામાં રસ રહેતો હતો. એટલે અબ્દુલ કલામ હોય તો પણ એ પ્રમુખ સ્વામીના જ થઈ જાય, નરેન્દ્ર મોદી એમના જ થઈ જાય. હું દુનિયાના આટલા બધા મહાપુરુષોને મળું છું, પ્રધાનમંત્રી બન્યા પછી એક વિશિષ્ટ જવાબદારી હોય છે. બહુતેક લીડરો સ્વામિનારાયણ પરંપરા, એના મંદિરો અને પ્રમુખ સ્વામી એમને મળ્યાનો ઉલ્લેખ જેમને જેમને મળવાનું થયું એને કર્યો હોય. આટલી બધી વ્યાપકતા, આટલી બધી વિશાળતા, અને આ બધામાં પાછું ક્યાં તો નાક પકડીને બેસી રહેવાવાળી વાત નહીં. જીવન એવું જીવો કે જે સમાજને આડે ના આવે, સૌના સુખનો વિચાર કરો. મને બરાબર યાદ છે 1992 26મી જાન્યુઆરી હું શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવવા ગયો હતો. કન્યાકુમારીથી કાશ્મીર યાત્રા લઈને અમે નીકળ્યા હતા. ડોક્ટર મુરલીમનોહર જોશીનું નેતૃત્વ હતું અને આતંકવાદીઓ ધમકી આપેલી, જેટલા પણ પ્રકારના હુમલા થાય એટલા થાય. પંજાબમાં યાત્રા પર હુમલો થયો, અમારા 6 લોકોની શહીદ થઈ ગયા. પણ 26 જાન્યુઆરીએ હું શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ઝંડો ફરકાવીને વિમાન માર્ગે જમ્મુ પહોંચ્યો. માંડ 1.5 કલાકનું અંતર હશે વચ્ચે, પણ જમ્મુ ઉતર્યો ત્યાં સુધીમાં પ્રમુખ સ્વામીના 1/2 ડઝન ટેલિફોન આવી ગયા હતા. એનો કે પ્રત્યેક પળ હું સલામત પહોંચ્યો કે ન પહોંચ્યો એની ચિંતા એક દીકરાની ચિંતા કરે એમ પ્રમુખ સ્વામી કરતા હતા. મારે એકવાર પ્રમુખ સ્વામી જોડે વાત થઈ, મેં નારાજગી વ્યક્ત કરી. નારાજગી એટલા માટે હતી કે એમનો સંદેશો આવ્યો કે આ તારા ભાષણોની ટેપ મોકલને. એટલે મેં કહ્યું, બાપા આ મારે તમારી પાસે સાંભળવાનું હોય, આ મારું તમે ના સાંભળો. પણ મને ખબર નહીં કે આ શું કરવા કર્યું હશે. 5-6 દાડા પછી સંદેશો આવ્યો કે મળી જજો ને. ખેર, એમનો સંદેશો મારા માટે હુકમ રહેતો હતો. હું ગયો, મારા બધા ભાષણો સાંભળ્યા હતા અને બધું રાખીને રાખેલું. મને કે તમારે આ ના બોલાય, તમારા મોડે ધ્યાન ના નીકળો. મને થયું, પહેલા તો મને એમ હતું કે આ રાજકારણવાળા ભાષણો બાપા ના સાંભળે તો સારું. પણ પછી મને થયું કે મારા વિકાસની ચિંતા એમને કેટલી હતી,
કે ભાઈ તારે શું બોલવું જોઈએ, શું ના બોલવું જોઈએ, અને એમાંથી મીણી વેડીને બધું કાઢી દો. આજે પણ એ બધી બાબતો મારા કામમાં આવે છે. અહીંયા હું પૂજ્ય મહંત સ્વામીનો હાથ પકડીને ચાલ્યો ને તો બધા તાલીઓ પાડી. ત્યારે મને ઘટના યાદ આવી. એક વાર એક નાનકડી બાળકી એના પિતા સાથે બહાર નીકળી હતી. ભીડભાડ હતી, વરસાદ પડવાના કારણે પાણી બધું વહેતું હતું, માંડ માંડ બચીને જવાનું હતું. તો પિતાએ દીકરીને કહ્યું કે બેટા મારો હાથ પકડી રાખ. તો દીકરીએ જવાબ આપ્યો કે ના પપ્પા, તમે મારો હાથ પકડો. તો સાંભળનારને એમ થાય કે આ કેવી દીકરી છે, એના બાપને કહે છે કે મારો હાથ પકડો. તો બાપથી રહેવાયું નહીં કે બેટા કેમ તું આવું કે છે. તો એણે કહ્યું કે હું તમારો હાથ પકડીશ અને કદાચ પાણી આવશે કે ભીડ આવશે ને હું તો હાથ છોડી દઉં, છૂટી જાય મારાથી, પણ જો તમે મારો હાથ પકડશો તો ક્યારે છૂટશે નહીં. પૂજ્ય મહંત બાપા હાથ પકડે પછી મારે ચિંતા શું. અક્ષરધામની આખી પરંપરા સેવાભાવથી જોડાયેલી છે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન ચાલે, કરફ્યુ, પોલીસના ગોળીબારો, 103 કરતા વધારે દૂધમલ યુવાનો મર્યા હતા અને દિવસો સુધી કરફ્યુ રહે. મને બરાબર યાદ છે શાહીબાગ મંદિરથી કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર બાળકો માટે દૂધ પહોંચાડવાની ચિંતા મેં પ્રમુખ સ્વામીને કામ કરતા જોયા છે. 26 જાન્યુઆરી કચ્છનો ભૂકંપ આવ્યો, કેવી પ્રકારની હોનાર હતી, કેટલું બધું વેર વિખેર થઈ ગયું આપણને ખબર છે. અને એ વખતે સંતોએ આવીને ધૂણી દખાવીને ત્યાં બેઠા દુખિયારાના આંસુ પહોંચવા માટે હરિભક્તોએ આવીને પરિશ્રમની પરાકાષ્ઠા કરી હતી. ત્યાગ, તપસ્યા, સેવા, આ સંસ્કારો આપણે નજરે જોઈ શકીએ. ગુજરાતમાં ક્યારે પૂરની આપત્તિ આવી હોય, ક્યાંય ફૂડ પેકેટની જરૂર હોય તો અમે કા સંતરામ મંદિરમાં ફોન કરીએ કે અક્ષર પુરુષોત્તમમાં કરીએ કે આ બધાને ફૂડ પેકેટ પહોંચાડવાના છે, તો અમને ક્યારે એમ નથી પૂછ્યું કે કેટલા, એવું પૂછ્યું કેટલા વાગે, કેટલા વાગે પહોંચાડવાનું છે કહી દો. એનો અર્થ એ થયો કે સમાજ માટેની સેવા એ આ સહજ ભાવ અને માત્ર સંતોના જીવનમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ આવશ્યક જે કરવાનું એ કરવું, એટલું નહીં વોલેન્ટિયર પણ, આખું જે સ્વયંસેવકોનું આખું દળ તૈયાર કર્યું છે. એમનામાં તમને ન્યુયોર્કમાં કામ કરનારો બીએપીએસનો સ્વયંસેવક હોય કે દિલ્હીમાં કરનારો હોય, તમને એના વાણી, વર્તન, વ્યવહારમાં તસુભર ફરક ના દેખાય. આ જે ચીજોને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરી છે આધુનિક ભારતમાં દુનિયાની યુનિવર્સિટીઓએ આ બધું અધ્યયન